નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ઘણા બધા લેક્ચરો જોયા, એના કાળના નિયમો કમ્પ્લીટ કર્યા. હવે આજના લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ તેના જ કેટલાક નિયમો છે એ આપણે આજના લેક્ચરમાં જોશું. તો સૌ પ્રથમ મોડલ ઓક્ઝિલરી વર્બ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આવે, ડાયરેક્ટ સ્પીચમાં મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે કે કેવા વર્બ. મોડલ ઓક્ઝિલરી વર્બ તમને ખબર જ છે કે વુડ, કુડ, માઇટ, શુડ. આ જે મોડલ ઓક્ઝિલરી વર્બ વાક્યમાં એટલે કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં જો વુડ, કુડ, માઇટ, શુડ આપેલું હોય તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ખાસ યાદ રાખજો, વ્યવસ્થિત સમજજો અને યાદ પણ રાખજો શું કહેવા માંગે છે. મોડલ ઓક્ઝિલરી વર્બ એટલે કે માઇટ, મે, માઇટ, શુડ, વુડ, કુડ, કેન નું કુડ, એવી રીતે તમારે વુડ આપેલું હોય, કુડ આપેલું હોય, માઇટ આપેલું હોય કે શુડ આપેલું હોય તો વાક્યમાં ફેરફાર થશે નહીં. આગળના લેક્ચરમાં આપણે જોયું હતું કે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં કેન નું આપેલું હોય તો કુડ થશે, મે નું માઇટ થશે. પરંતુ ઓલરેડી જો મે, માઇટ, કુડ, વુડ, શુડ આપેલું હોય તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં, ખાસ યાદ રાખજો. હવે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ કે હી સેડ તેને કહ્યું સી માઇટ કમ ટુડે. તો જે આ વાક્ય રીતે આપેલું હોય તમે વ્યવસ્થિત સમજજો શું કહેવા માંગે છે કે જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વુડ, કુડ, માઇટ ને શુડ આપેલું હોય ત્યારે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો હવે વાક્યમાં જુઓ, હી સેડ સી માઇટ કમ ટુડે, તો અહીં માઇટ આપેલો છે. બાકી જો વાક્યમાં ફેરફાર થતા હોય, જેમ કે વાક્યને જોડવા ધેટ નો ઉપયોગ થાય છે, ટુડે નું ધેટ ડે થાય છે, તો આવી રીતે જે આપણે સામાન્ય ફેરફારો થતા હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના એ જ કરવાના છે. બાકી જે માઇટ આપેલું છે તો એનું એઝ ઇટ ઇઝ માઇટ જ રાખવાનું છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એવી જ રીતે વુડ આપેલું હોય તો વુડ જ રાખવાનું, કુડ આપેલું હોય તો કુડ જ રાખવાનું, અને શુડ આપેલું હોય તો શુડ જ રાખવાનું. તો હી સેડ સી માઇટ કમ ટુડે, એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જોઈએ વાક્ય તો કઈ રીતે બનશે. તો હી સેડ વાક્યને જોડવા આપણે ધેટ નો ઉપયોગ કરશું, પછી સી માઇટ, અહીંયા એ જોજો કે માઇટ એઝ ઇટ ઇઝ રાખી લીધું, પછી કમ અને ટુડે નો ફેરફાર કરીને આપણે શું કર્યું, ધેટ ડે કર્યું. આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે ટુડે નું શું થશે, ધેટ ડે. ટુમોરો નું શું થાય, ધ નેક્સ્ટ ડે. એવી રીતે યસ્ટરડે નું શું થાય એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. તો હવે એના પછીનો બીજો નિયમ છે, બીજો નિયમ વર્તમાનકાળની આવશ્યકતા. ખાસ યાદ રાખજો, હાલની આવશ્યકતા શું છે, હું તમને સાદી રીતે સમજાવું તો કે આપણે વાંચવાની. તો આવી રીતે વર્તમાનકાળની આવશ્યકતા હોય ત્યારે જો મસ્ટ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં વર્તમાનકાળની આવશ્યકતા દર્શાવેલી હોય, એટલે કે અત્યારે જ, એવી રીતે નાઉ, એવા કોઈ કીવર્ડ્સ આપેલા હશે જે કાળમાં મેં તમને કીવર્ડ્સ આપેલા, એવી રીતે જ્યારે ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં વર્તમાનકાળની આવશ્યકતા સૂચવી હોય અને મસ્ટ આપેલું હોય, ફરજિયાત મસ્ટ આપેલું હોય તો આ મસ્ટનું, ડાયરેક્ટ સ્પીચમાં આપેલા મસ્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે હેડ ટુ થશે. ખાસ યાદ રાખજો શું કહેવા માંગે છે કે જ્યારે વાક્ય વર્તમાનકાળની આવશ્યકતા દર્શાવતું હોય અને મસ્ટનો ઉપયોગ થયેલો હોય. વર્તમાનકાળની આવશ્યકતા એટલે કે અત્યારને આપણી જરૂર શું છે એ દર્શાવતેલું હોય અને ફરજિયાત આપણે મસ્ટનો ઉપયોગ કરેલો હોય તો આ મસ્ટ આપેલું છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થશે, હેડ ટુ થશે. ખાસ યાદ રાખજો. તો અહીં વર્તમાનની આવશ્યકતા દર્શાવતું ઉદાહરણ જોઈએ તો સી સેડ આઈ મસ્ટ ગો નાઉ. શું કહે છે, તેણીએ કહ્યું, વર્તમાનની આવશ્યકતા છે, ખાસ સમજો, વર્તમાનની આવશ્યકતામાં આપણે શું કરીએ, મસ્ટનું
હેડ ટુ, મસ્ટનું હેડ ટુ કરવાનું છે. તો તેણીએ કહ્યું કે મારે અત્યારે જ, હમણાં જ, નાવ. નાવ શું સૂચવે? વર્તમાનની આવશ્યકતા. તો નાવ એટલે મસ્ટ, એટલે ફરજિયાતપણે. આઈ મસ્ટ ગો નાવ. તો હવે જે વાક્ય રચના પ્રમાણે શું કરશું? સી સેડ, પછી વાક્યને જોડવા ધેટ. સી સેડ પછી વાક્યને જોડવા ધેટ, પછી આઈ. આઈનું આપણે શું કર્યું? સી. સર્વનામ અહીં આપણે આઈનું સી કર્યું, કારણ કે સી અહીં તેણી છે, તેના માટે આપણે આઈનું સી કરેલું. પછી મસ્ટનું હેડ ટુ, પછી ગો નાવનું એઝ ઇટ ઇઝ, અન્ય શબ્દોમાં ગો નાવ મૂકી દીધું છે. ખાસ વ્યવસ્થિત સમજો શું કર્યું. સી સેડ, પછી વાક્યને જોડવા આપણે ધેટનો ઉપયોગ કર્યો, અહીં આઈ છે તેની જગ્યાએ આપણે સી મૂકેલું, ને હેડ ટુ, મસ્ટનું હેડ ટુ થાય એ ક્યારે? કે જ્યારે વર્તમાનની આવશ્યકતા હોય ત્યારે. શું થશે? મસ્ટનું હેડ ટુ મૂકવામાં આવશે, મસ્ટની જગ્યાએ હેડ ટુ મૂકવામાં આવશે. તો હવે નિયમ એક તમે સમજી ગયા ને કે શું કીધું છે. ડાયરેક્ટ સ્પીચમાં જો વુડ, કુડ, માઇટ અને શુડ આપેલું હોય તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. જ્યારે નિયમ બે શું કહે છે કે વર્તમાન કાળની, હાલની, અત્યારની, તમે આ વિડીયો જોવો છો ત્યારની આવશ્યકતા શું છે તમારી, તો વિડીયો વ્યવસ્થિત જોવાનું અને એનું પાછું રિવિઝન કરવાનું વર્તમાનની આવશ્યકતા છે. તો આવી આવશ્યકતા દર્શાવતું હોય અને મસ્ટ આપેલું હોય તો આ મસ્ટનું શું થશે? હેડ ટુ થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો હજી પણ મસ્ટના કેટલાક નિયમો છે એ હવે જોઈ લઈએ. હવે મસ્ટના જ નિયમોમાં આ વર્તમાનની આવશ્યકતા જોઈ, તેવી જ રીતે ભવિષ્યની આવશ્યકતા દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થયો હોય તો શું તેમાં શું ફેરફાર થાય છે એ જોઈ લઈએ. તો જ્યારે ભવિષ્યની આવશ્યકતા દર્શાવતી હોય ત્યારે જો ડાયરેક્ટ સ્પીચમાં મસ્ટનો ઉપયોગ થયેલો હોય, ભવિષ્યની આવશ્યકતા દર્શાવતી હોય અને ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એટલે કે આ ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં મસ્ટનો ઉપયોગ થયેલો હોય તો આ મસ્ટનું શું થશે? વુડ હેવ ટુ. ખાસ યાદ રાખજો, જ્યારે ભવિષ્યની આવશ્યકતા દર્શાવતી હોય, વર્તમાનની આવશ્યકતા દર્શાવવા હમણાં જોયું આપણે, એવી જ રીતે ભવિષ્યની આવશ્યકતા દર્શાવતી હોય ત્યારે જો મસ્ટનો ઉપયોગ થયેલો હોય તો આ મસ્ટનું વુડ હેવ ટુ થશે. જેમ કે તો આપણે વાક્યમાં જોઈએ તો શું કહે છે કે સી સેડ આઈ મસ્ટ સ્ટે એટ માય હોમ, સ્ટે એટ હોમ ઇફ માય ફાધર અરાઈવ્સ. તેણીએ કહ્યું સી સેડ આઈ મસ્ટ, મારે ફરજિયાત ક્યાં? ઘરે રહેવું જોશે જો મારા પપ્પા આવશે તો. એટલે અહીં હવે આપણે અહીં વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો શું થશે? સી સેડ, વાક્યને જોડવા આપણે શું ઉપયોગ કરશું? ધેટ. પછી સી વુડ હેવ ટુ, અહીં મસ્ટનું શું થશે? આપણે અહીંયા આઈની જગ્યાએ સી મૂકેલું છે, પછી મસ્ટનું નિયમ પ્રમાણે આપણે વુડ હેવ ટુ, વ્યવસ્થિત સમજો, ભવિષ્યની આવશ્યકતા દર્શાવવા જો ડાયરેક્ટ સ્પીચમાં મસ્ટ આવેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વુડ હેવ ટુ થશે. તો આ વુડ હેવ ટુ આપણે અહીંયા સી સેડ, પછી વાક્યને જોડવા ધેટનો ઉપયોગ કરેલો, પછી આઈની જગ્યાએ સર્વનામ સી મૂકેલું, પછી આ મસ્ટનું શું આપણે કર્યું? વુડ હેવ ટુ. મસ્ટનું શું કર્યું? વુડ હેવ ટુ. પછી એઝ ઇટ ઇઝ સ્ટે એટ હોમ, સ્ટે એટ હોમ. ઇફનું ઇફ. માયનું શું થશે? હર થશે. ખાસ યાદ રાખજો, માય ત્રીજો પુરુષ, તો એના ત્રીજા પુરુષનું હર થશે, છોકરી છે એટલે. પછી હર ફાધર અરાઈવ્સ, જે વધારાના શબ્દો છે એ એઝ ઇટ ઇઝ મૂકી દીધા. હજુ એકવાર સમજી લ્યો શું કહેવા માગે છે. ભવિષ્યની આવશ્યકતા દર્શાવતું હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચમાં મસ્ટ આપેલું હોય તો આ મસ્ટનું વુડ હેવ ટુ, મસ્ટના સ્થાને વુડ હેવ ટુ મૂકવાનું રહેશે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં. બાકી જે તમારા નિયમો છે સર્વનામમાં ફેરફારો,
જેમ કે અહીં આઈનું આપણે સી કર્યું તો સી સેડ, પછી વાક્યને જોડવા ધેટનો ઉપયોગ કરેલો, સર્વનામમાં આઈની જગ્યાએ સી કરેલું, મસ્ટનું આપણે નિયમ યાદ રાખજો કે વુડ હેવ ટુ થયું છે, બાકી સ્ટે એટ હોમ જે વધારાના વાક્યો છે એ બધા શબ્દો એઝ ઇટ ઇઝ માયની જગ્યાએ હર ત્રીજો પુરુષ મૂકેલો છે. તો હવે એના પછીનો નિયમ છે કે પ્રતિબંધ. પ્રતિબંધ દર્શાવવા નિયમ, કોઈ કાનૂન નિયમ હોય અથવા તો સલાહ આપેલી હોય, ત્યારે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં મસ્ટ આપેલું હોય, આ ખાસ યાદ રાખજો, કારણ કે આ પ્રતિબંધ છે, નિયમ છે, સલાહ છે, એ આપણે ઘણા એવી સલાહો હોય તો આપણે માનવી જ પડે, કેટલાક પ્રતિબંધો હોય તો એ અનુકરણ કરવા જ પડે, એવી જ રીતે કેટલાક નિયમો હોય એનું પાલન કરવું જ પડે. તો આમાં જો મસ્ટ આપેલું હોય તો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. ખાસ યાદ રાખજો, પ્રતિબંધ હોય, વાક્ય તમે વાંચશો ને તો જ ખબર પડી જશે કે આ પ્રતિબંધ માટેનું છે, સલાહ છે કે કોઈ નિયમ છે. ત્યારે જો વાક્યમાં મસ્ટ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં મસ્ટ આપેલું હોય, તો આ મસ્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પણ કોઈ ફેરફાર થશે નહીં. ખાલી ફેરફાર ક્યારે થશે કે જ્યારે વર્તમાનકાળનું વાક્ય હોય અથવા તો ભવિષ્યકાળનું વાક્ય હોય, ત્યારે જો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં મસ્ટ આપેલું હોય તો વર્તમાનકાળનું હશે તો શું થશે, મસ્ટનું હેડ ટુ થશે, અને જો ભવિષ્યકાળનું હશે તો વુડ હેવ ટુ મસ્ટના સ્થાને મૂકવામાં આવશે. હવે આમાં જો નિયમ, સલાહ અને પ્રતિબંધ એવું કોઈ વાક્ય તમને જોવા મળતું હોય તો એમાં મસ્ટમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે ધ નોટિસ બોર્ડ સેઝ, નોટિસ બોર્ડ કહે છે, યુ મસ્ટ નોટ ડ્રાઈવ યોર કાર વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન. તમારે તમારી કારને ચલાવવી જોઈએ નહીં. ક્યારે? કે જ્યારે રેડ લાઇટ ઓન હોય ત્યારે. આ નિયમો તમે પાડો છો બરાબર, તો આ જ નિયમ બધા માટે લાગુ પડે છે. બધા માટે આપણે શું કરશું, વી કરશું. તો એવી જ રીતે ધ નોટિસ બોર્ડ સેઝ, પછી વાક્યને જોડવા આપણે શું કરશું, ધેટ, પછી યુની જગ્યાએ આપણે વી મૂકશું, કારણ કે આ નિયમ બધાને લાગુ પડે. વી મસ્ટ નોટ, એમાં આપણે જોશું તો આ મસ્ટનું શું કરેલું છે, મસ્ટ જ છે, એમાં કોઈ ફેરફાર કરેલો નથી. નોટ ડ્રાઈવ, પછી યોર કાર, ત્રીજા પુરુષની જગ્યાએ અવર આવશે. અહીંયા આપણે વી મૂક્યું તો એનો ત્રીજો પુરુષ અવર આવશે, અવર કાર, વેન ધી રેડ લાઇટ ઇઝ ઓન. ખાસ સમજો, આ બધા માટે આવી રીતે નિયમો લાગુ પડતા હોય તો આપણે આ પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે એવું પણ કહી શકે કે હી મસ્ટ નોટ ડ્રાઈવ હિઝ કાર વેન ધ રેડ લાઇટ ઇઝ ઓન. તો આપણે પર્સનલી થઈ ગયું, તેને ગાડી ચલાવવી જોઈએ નહીં કે કાર ચલાવવી જોઈએ નહીં જ્યારે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે. પરંતુ નોટિસ બોર્ડ કહે છે, નોટિસ બોર્ડ કહે ને ત્યારે બધા માટે લાગુ પડતું હોય. ખાસ યાદ રાખજો, નોટિસ બોર્ડ કહે છે તો કોને, બધાને કહે છે, ત્યારે શું આવે, વી આવે. બધા માટે હોય ત્યારે વી આવે. તો આપણે અહીંયા એ જ કરેલું, વી મસ્ટ નોટ ડ્રાઈવ અવર કાર, આપણી કાર, કે જ્યારે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે. તો હવે આજના લેક્ચરમાં આપણે મસ્ટ જોયું, એની પહેલાં આપણે જે મોડલ ઓક્ઝિલરી વર્બ આપેલા હોય, કેન, કુડ આપેલું હોય, શુડ આપેલું હોય, વુડ આપેલું હોય, માઇટ આપેલું હોય, તો તેના કોઈ ફેરફાર થતા નથી. હજુ પણ એક નીડ છે, જે આ નીડ પણ આપણે જોઈ લઈએ, પછી લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં નવા નિયમો જોઈશું. તો નીડ શું છે, નીડમાં વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં નીડ આવેલું હોય તો તેમાં શું શું ફેરફાર થાય છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે આપણે નીડમાં જો ડાયરેક્ટ સ્પીચમાં નીડ આપેલું હોય તો આ નીડમાં કઈ રીતે ફેરફાર થાય તે જોઈએ. તો જો ડાયરેક્ટ સ્પીચમાં નીડ આપેલું હોય અથવા તો નીડ નોટ આપેલું હોય, ખાસ સમજો, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં નીડ નોટ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં નીડ નોટ આપેલું હોય, તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આ નીડ નોટનું ડીડ નોટ હેવ ટુ થશે. ખાસ યાદ રાખજો કે જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું હોય એમાં નીડ નોટ આપેલું હોય, ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપેલું છે એમાં તમને જોવા મળશે નીડ નોટ,
આ નીડ નોટ આપેલું હોય અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું કહે તો આ નીડ નોટનું શું કરશે? ડીડ નોટ હેવ ટુ. તો હવે અહીંયા ઉદાહરણ જોઈએ કે નમિતા સેઇડ ટુ હાર્દિક. નમિતાએ હાર્દિકને કહ્યું યુ નોટ નીડ નોટ ગો ધેર, કે તારે ત્યાં જવાની જરૂર નથી. કોને કહ્યું? નમિતા સેઇડ ટુ હાર્દિક. નમિતાએ હાર્દિકને કહ્યું યુ નીડ નોટ ગો ધેર. તો હવે એને એમ કહે છે કે તારે ત્યાં જવાનું નથી, તો આ નીડ નોટનું આપણે શું મૂકશું? ડીડ નોટ હેવ ટુ મૂકશું. તો હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં જોઈએ તો નમિતા ટોલ્ડ, સેડ ટુનું શું કરશું આપણે? ટોલ્ડ હાર્દિક. નમિતાએ હાર્દિકને કહ્યું, પછી આ વાક્યને જોડવા આપણે શું કરશું? ધેટનો ઉપયોગ કરશું. પછી યુ, યુ કોને કહે છે? હાર્દિકને કહે. તો આ હાર્દિક છે એના માટે યુ વપરાયેલું છે, તો એના માટે સર્વનામ શું વપરાશે? હી. પછી નીડ નોટનું શું થશે? ડીડ નોટ હેવ ટુ, ડીડ નોટ હેવ ટુ. પછી ગો ધેર, અન્ય શબ્દો એઝ ઇટ ઇઝ મૂકી દીધા. ખાસ સમજો વ્યવસ્થિત શું કરેલું. નીડ નોટનું આપણે માત્ર ડીડ નોટ હેવ ટુ, બાકી જે સર્વનામના નિયમો છે, સેડ ટુનું ટોલ્ડ થશે, બાકી વાક્યને જોડવા ધેટનો ઉપયોગ કરેલો છે, યુની જગ્યાએ હી વાપરેલું છે કારણ કે અહીં હાર્દિક પુરુષ છે, પુરુષ માટે હી વપરાય, બાકી નીડ નોટનું ડીડ નોટ હેવ ટુ કરેલું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા અન્ય નિયમો સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખીશું. આપણે આપણા જીવનમાં જે પણ કરીએ, બધા હીરો નથી બનતા, કોઈ આર્મીમાં લડીને હીરો કોક જ બને છે, કેટલાક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈને હીરો બને છે, પરંતુ હીરો આપણે આપણી લાઈફનો હીરો કઈ રીતે બનશું? આપણું કામ છે અત્યારે વાંચવાનું, તો આપણે વ્યવસ્થિત વાંચવું. ભલે આપણે ખબર છે કે આપણે ઘણી બધી રાહ જોઈ પરીક્ષાની, અત્યારે શું છે, સમય એવો છે કે કોરોનાના હિસાબે બધી તારીખો પાછળ જઈ રહી છે, છતાં પણ આપણે તૈયારી કરી છીએ, ઘણા લોકો મહેનત કરે છે, કોઈ હાર માનતા નથી. આપણે આપણી લાઈફનો હીરો બનવાનું છે. હીરો બનવા માટે આપણે મહેનત તો કરવી પડશે, જેટલો ઘસાશે કાર્બન કા એટલો જ શું થશે, ચળકાટ ધરાવશે, જેટલો તપશે એટલો જ હીરો બનશે. જો તમે જેટલા તપશો આ સમયમાં ટકી રહેશો કે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, આવી રીતે ટકી રહેશો ને તો તમને પરીક્ષામાં સફળતા મળશે જ. એવું નથી, અત્યારે ખબર છે કે આપણે પરીક્ષા બધી ડેટ પોસ્ટપોન થાય છે, આવું બધું થતું હોય છે, તો એમાં ક્યારેય હાર માનવી નહીં. જીવનમાં આવી મુશ્કેલી આવવાની જ છે. એવો ફેઝ પણ આવે કે આપણને સગાવાલા કે બધા એમ કહેતા હોય કે આ તો ઘણા વર્ષથી આ તૈયારી કરે છે, હજી આનો વારો જ ન આવ્યો. પણ વારો આવશે અને બેસ્ટમાં બેસ્ટ વારો આવશે. અત્યારે તમે તૈયારી કરો, પીએસઆઈની પણ ભરતી આવી છે, તો આ બધી તૈયારી ચાલુ રાખશો અને એન્ડ ટાઈમે એમ કહેશો કે હું બધું કરી લઈશ, તો એટલા બધા વિષયો છે, કરંટ અફેર છે, હજી આટલે આપણે ઇંગ્લિશ ગ્રામર હજી પૂરું નથી થયું, ઘણું બધું બાકી છે, ઘણા બધા નિયમો આવે છે, તો આ બધા નિયમો તમે કઈ રીતે યાદ રાખશો? ટેન્સના પણ આટલા બધા નિયમો છે, તો આ બધા નિયમો અત્યારે બેસ્ટ ટાઈમ છે. બધા લેક્ચરો વ્યવસ્થિત જોવો અને આપણે જે કાર્ય કરી વ્યવસ્થિત રિવિઝન કરો, એમાં પરફેક્ટ કરો, જે પણ કાર્ય કરો એને પરફેક્ટ કરો. એટલે જ કહે છે કે આપણે હીરો છે ને આપણા લાઈફનું બનવાનું છે. આપણા લાઈફનું હીરો બનવા માટે આપણે જે પણ કાર્ય કરીને એ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. એક વિદેશી રિપોર્ટર હતો જેને એના કાર્ય માટે, એટલે કે એ રિપોર્ટ લેતો હતો, તો એના જાન ગુમાવીને પણ એનો રિપોર્ટ પૂરો કર્યો, કમ્પ્લીટ કર્યો. કઈ રીતે? એક પોલીસ અને ચોર વચ્ચે મારામારી થઈ રહેતી, એમાં ગોળીબાર થયો, પથ્થરબાજી થયો, તો એનો રિપોર્ટ એ લાઈવ લખતો હતો કે એના ન્યૂઝમાં આપવાનું. તો એ લાઈવ લખતો હતો ત્યારે શું થયું? મારામારી થઈ, સેફ જગ્યાએ ઊભો રહ્યો, છતાં પણ એને એક ગોળી લાગી ગઈ. પોલીસની ગોળીબારી ચાલુ હતી તો એને ગોળી લાગી ગઈ, છતાં પણ એને કોઈ ડૉક્ટર જોઈ જાય છે, તો એને શું છે, લઈ જાય છે કે આને હાલો હું હોસ્પિટલે લઈ જાઉં અને બચી જાય. તો એ ડૉક્ટરને શું કહે છે કે મને મારો રિપોર્ટ પૂરો કરવા દો, મારે રિપોર્ટમાં દેવું છે, અને રિપોર્ટમાં લખો. તમે ડૉક્ટરને કહે છે કે તમે લખો આ રિપોર્ટમાં કે ગોળીબારીમાં બે જણ ઘવાયા છે અને એક મૃત્યુ પામ્યું છે. ડૉક્ટર પૂછે છે કોણ મૃત્યુ પામે છે?
તો એ મૃત્યુ પામનાર જ એ રિપોર્ટર પોતે હતો. એટલે કે કોઈ પણ આપણી જાનની કિંમતે પણ આપણે આપણા કામ પ્રત્યે નિષ્ઠા રાખવી, જ્યાં જીવના જોખમે પણ નિષ્ઠા રાખશો તો આપણું કંઈક થશે. આપણે અહીંયા જીવ ગુમાવવાનો નથી કે કાંઈ કરવાનો, માત્ર સમય આપવાનો છે, થોડીક રાહ જોવાની છે, વ્યવસ્થિત રાહ જોવો. પરીક્ષા આવશે એ તો ફાઇનલ જ છે. તો શું છે, અત્યારે આપણી પરીક્ષા થઈ રહી છે કે આપણે કેટલું પેશન્સ રાખી શકીએ છીએ. તો વ્યવસ્થિત તૈયારી કરો અને આગળ કોઈ પણ લેક્ચરમાં તમને ન સમજાય તો મને પૂછવાનું, બે ઝિઝક એની ટાઈમ. છતાં પણ કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ નવી રિક્વાયરમેન્ટ હોય, તમારા નવા ટોપિક શીખવા હોય, તો મને ઘણા બધા મેસેજ આવતા હોય છે. તો આ રિક્વાયરમેન્ટની પણ હું કોશિશ કરીશ કે તમને બધા ટોપિક આપવાની રહે અને કોઈ પણ વિષયમાં ડાઉટ ન રહે એવી મારી કોશિશ રહે છે. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ.